સુરતપાલ ગૌરવપાલ સ્થિત ગોથિક હેરિટેજ એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં અમદાવાદ, પાટણ અને જૂનાગઢના બુકી સાથે મળી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડનારને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ઝડપી પાડી લેપટોપ અને 29 નંગ મોબાઈલ સહિત કુલ 82,690નો મુદ્દામાલ કબજે લીધો છે. સુરતમાં એક પછી એક રેડ થતા ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં ખાસ કરીને અડાજણના પાલ અને વેસુ વિસ્તારમાં કેટલાક એરિયા સટ્ટા બજાર માટે જાણીતા છે. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે પાલના શ્રીપદ એન્ટાલિયામાંથી દુબઈથી ઓપરેટ થતા ઓનલાઈન સટ્ટાના નેટવર્કને ઝડપી પાડ્યાના ગણતરીના દિવસોમાં પાલ ગૌરવ ઉપસ્થિત ગોથિક હેરિટેજ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 302માં ભાડેથી રહેતા આકાશ રમેશ ચાંદરાણીને આઈપીએલની ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા ઝડપી પાડી તેની પાસેથી એક લેપટોપ, 20 નંગ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 12,590 મળી કુલ રૂપિયા 82,690નો મુદ્દામાલ કબજે લીધો હતો. આકાશની પૂછપરછમાં જૂનાગઢ ખાતે એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો ત્યારે વિજય પારેખ નામના મિત્ર પાસેથી ક્રિકેટ ઉપર સટ્ટો રમાડવાનું સોફ્ટવેર રૂપિયા 5,000માં ખરીદ્યાનું અને કમલેશ પાટણ, શિવમ જૂનાગઢ, રાધે અમદાવાદ અને અનિલ અમદાવાદ નામના બુકીને સટ્ટા બેટિંગનું કટિંગ આપી સટ્ટો રમાડતો હોવાની કબૂલાત કરી હતી અને પોતાને 2% કમિશન મળતું હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે લેપટોપના ચેકિંગ અંતર્ગત ગ્રાહકોના નામ અને 19,38,600નું ક્રેડિટ જનરલ બેલેન્સ હોવાનું જણાયું હતું. સટ્ટાના હિસાબની લેવડ દેવડ મેચના બીજા દિવસે મૈધપુરાની વીપી આંગળિયા અને પાલની પીએમ આંગળિયા પેઢી થકી કરતા હતા. ઓનલાઈન સટ્ટો રમાડનાર આકાશ ચાંદરાણીનું લેપટોપ ચેક કરતા તેમાં 4 મેઇન બુકી કમલેશ પાટણ, શિવમ જૂનાગઢ, રાધે અમદાવાદ અને અનિલ અમદાવાદ ઉપરાંત સટ્ટો રમાડનાર 47 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.